બચ્ચા પાર્ટી, શું કરો છો? ઓ, વિડિયો જુઓ છો? હા, તમને વિડિયો જોવાની મજા આવતી લાગે છે, હાને? અને તમે લોકો તો ખૂબ જ ડાયા છો, વિડિયો પણ ખૂબ જ ધ્યાનથી જુઓ છો અને હોમવર્ક પણ કરો છો, ઓકે? એટલે મને તમારી સાથે ખૂબ જ મજા આવે છે. ચલો તો આજે આપણે ફરી નવો ટોપિક શીખીએ. શીખવો છે ને તમારે? આજના આપણા ટોપિકનું નામ છે લીટીઓ જ લીટીઓ. અરે, આ લીટીઓ તમે લીટીઓ પાડો છો તમારી નોટબુકમાં? પાડો છો ને? હા, તો અહીં બોર્ડ પર મેં કેટલાક ચિત્ર દોર્યા છે, જુઓ તો. કેવું દેખાય છે? સરસ દેખાય છે. ઓ, પણ તમને આમાં ક્યાંય લીટી દેખાય છે? હે, દેખાય છે. તો મને કહો, આમાં કઈ લીટી દેખાય છે તમને આ મૂળાક્ષરમાં? હે, આડી લીટી. વેરી ગુડ. પછી આ ઊભી લીટી અને આ ત્રાસી લીટી, ઓકે? એવી જ રીતે ગમા પણ આડી લીટી, ઊભી લીટી, આડી લીટી, ઊભી લીટી. હવે અહીં કયા નૃત્ય કરતી છોકરી દેખાય છે? તો એમાં તમને શું દેખાય છે? એમાં પણ લીટીઓ દેખાય છે. અરે વાહ, કઈ લીટીઓ છે તેમાં પણ? હા, આડી લીટી, ઊભી લીટી, ત્રાસી લીટી, બરાબર ને? તો આજે આપણે આવો જ એક ચેપ્ટરમાં કઈક લીટીઓ જ કરવાના છીએ. ટપકાની મદદથી આપણે વિવિધ લીટીઓનો ઉપયોગ કરીને આપણે એક સરસ ડિઝાઇન બનાવવાના છીએ. તમારે બનાવવી છે? ચલો, થઈ જાઓ તૈયાર. તો ફ્રેન્ડ્સ, અહીં બોર્ડ પર કેટલાક ટપકા દોર્યા છે, બરાબર? હવે આ ટપકાની મદદથી આપણે સીધી અને આડી લીટીનો ઉપયોગ કરીને કેટલીક નવી નવી ડિઝાઇનો બનાવવાની છે. ચલો તો આપણે બનાવીએ. આ ટપકાને જોડીને હું એક ત્રાસી લીટી કરું છું. એવી જ રીતે આને આ ટપકાને જોડીને આ બાજુ ત્રાસી લીટી કરું છું. ત્યારબાદ આને અને આને જોડીને અહીં એક લીટી કરું છું અને અહીં લીટી કરું છું. મને કહેશો કે આપણે સીધી અને આડી લીટીની મદદથી કયું ચિત્ર બનાવ્યું? પતંગ બનાવ્યું, ઓકે? હવે બીજું કંઈક બનાવ્યું. આ શું બનાવ્યું? દીવો બનાવ્યો. શું બનાવ્યો? દીવો બનાવ્યો. ચલો હવે ઊભી લીટી, આડી લીટી. અમે શું બનાવ્યું? ફૂલ બનાવ્યું. ચલો હજી પણ કઈ બનાવું છે? ઓકે, તો ચલો આપણે બનાવીએ. કેસો આ શું બનાવ્યું? હોડી. ફ્રેન્ડ્સ, હજી પણ કેટલાક ટપકા છે, તો તમારે ચિત્ર દોરવું છે. ઓકે, ચલો બીજું ચિત્ર દોરીએ. શું બની ગયું? માછલી બની ગઈ ને? માછલી, ઓકે. તો તમારે પણ આવી જ રીતે તમારી નોટબુક પર ટપકા દોરીને વિવિધ ડિઝાઇનો બનાવવાની છે, તો તમે બનાવશો ને? ઓકે ફ્રેન્ડ્સ, અહીં લખ્યું છે નાચતી લીટીઓ. તમે ક્યારેય નાચતી લીટીઓ જોઈ છે? જોઈ છે? નથી જોઈ? ઓકે, તો હું તમને બતાવું છું.
તમે ક્યારે બહાર તમે તમારા મમ્મી પપ્પા સાથે ફરવા જાઓ તો ચાર રસ્તા પર તમે ક્યારે ટ્રાફિક પોલીસને જોયા છે? જો અહીં આપ્યા છે બરાબર, તો જુઓ તો તેણે જે સિગ્નલ બતાવ્યું છે તેના હાથ કઈ દિશામાં છે? હા, ઉપરની દિશામાં. તો એ કઈ લીટી બતાવે છે? ઊભી લીટી, બરાબર. અને આ આડો હાથ છે, તે કઈ દિશામાં છે? આડી દિશામાં. તો કઈ લીટી બતાવે છે? આડી લીટી, બરાબર. એવી જ રીતે અહીં નીચે ચિત્ર જુઓ, આ સ્ત્રી ડાન્સ કરી રહી છે, બરાબર. તમે ભરતનાટ્યમ તો જોયું છે ને? હા. તો અહીં જુઓ તેના હાથ અને પગ કઈ રીતે છે? અહીં તેણે જે હાથની એક્શન કરી છે તેમાં કઈ લીટી બતાવે છે? ઊભી લીટી અને ત્રાસી લીટી. અને અહીં જે બતાવે છે તે આડી લીટી બતાવે છે. એવી જ રીતે આ હાથ પણ તેનો ત્રાસી લીટી બતાવે છે અને અહીં તેનો હાથ ઊભી લીટી બતાવે છે. એવી જ રીતે આ પગ તેનો ત્રાસી લીટી બતાવે છે, અહીં પણ ત્રાસી લીટી અને અહીં પણ ત્રાસી લીટી. તો જોયું ને ફ્રેન્ડ, નાચતી લીટીઓ. તો થયું ને નાચતી લીટીઓ, કેમ કે આ નાચે છે પણ લીટીઓ તો ઊભી અને આડી ત્રાસી લીટી જોવા મળે જ છે. એટલા માટે શું કહ્યું છે? નાચતી લીટીઓ. તો તમે પણ આની જેમ નાચવાનો પ્રયત્ન કરજો અને તમારી આડી અને ઊભી લીટીને નચાવજો. તો ફ્રેન્ડ્સ, લીટીઓને નચાવવાની મજા આવી ને? તમે પણ આવી જ રીતે તમારી લીટીઓને નચાવજો. અને હા, સરસ મજાના ટપકા દોરીને નવી નવી ડિઝાઇનો બનાવજો. આપણે જ્યારે મળીશું ત્યારે હું જોઈશ. તો હવે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.